એબીસી એટલે એ મીન્સ એન્ટીસીડન્ટ, બી મીન્સ બિહેવિયર, એન્ડ સી મીન્સ કોન્સિક્વન્સીસ. બિહેવિયર સાયન્સની એક થિયરી છે મિત્રો, અને બિહેવિયર સાયન્સની થિયરીમાં એ બી સી થિયરી કહેવાય છે. આ વાત હું અહીંયા એટલે કરું છું કે આપને ખ્યાલ આવે કે વિચાર, આચાર અને શિષ્ટાચાર શું છે. એબીસી એટલે એ મીન્સ એન્ટીસીડન્ટ, બી મીન્સ બિહેવિયર, એન્ડ સી મીન્સ કોન્સિક્વન્સીસ. થિયરી એવું સમજાવે છે કે તમારી બિહેવિયર એ બીજા નંબરે છે. વોટ યુ બિહેવ ઇઝ નોટ એકચ્યુઅલી યોર બિહેવિયર, ઇટ ઇઝ અ રિઝલ્ટ ઓફ એન્ટીસીડન્ટ. ખ્યાલ આવે છે ને? થોડીક અઘરી વાત. એન્ટીસીડન્ટ છે તો બિહેવિયર છે, એટલે કોઈ પણ વર્તણૂકની આગળ કંઈક કારણ હોય છે અને કોઈ પણ વર્તણૂક પાછળ એક કોન્સિક્વન્સીસ મૂકતું જાય છે. આ જો સમજાઈ જાય તો તમે સમજો, એણે મને આમ કહ્યું, એણે આમ કર્યું, એણે એમ કર્યું જ ન હોય. કારણ કે એનું બિહેવિયર જો આ હોય તો તમે આપેલું કોઈ એન્ટીસીડન્ટ હોય હોય ને હોય જ, અને તમે જે બિહેવિયર કર્યું તેના કોન્સિક્વન્સીસ છોડીને જ જવાના છો, તેની અસરો છોડીને જ જવાના છો. પછી તમે એમ કહો મારો ભાવ આવો નહોતો, તમારી લાગણી દુભાણી હોય તો હું ક્ષમા યાચના કરું છું. ના, દુનિયામાં થૂંક્યું છૂટા ચટાય નહીં એવું કહેવતમાં લખાય છે તે સાચું છે. કોઈ દી ચાટ્યું કોઈ એવું માન્યું જોયું નથી. માટે તમે જે બિહેવિયર કરો છો, આચાર યાદ રાખજો સાહેબ, આ આચાર, આ આચરણ, એ આચરણ પાછળ એક એન્ટીસીડન્ટ છે, એ એન્ટીસીડન્ટને આપણે વિચાર કહી શકીએ. હવે બને છે એવું આ થિયરી બરાબર સમજવા જેવી છે. ધીસ ઇઝ એન્ટીસીડન્ટ, ધીસ ઇઝ બિહેવિયર, ધીસ ઇઝ કોન્સિક્વન્સીસ. નાવ આ જે બિહેવિયર છે એ નંબર ટુ ઉપર છે, અને આ કોન્સિક્વન્સીસ છે, એ કોન્સિક્વન્સીસ પછીના બિહેવિયરને જન્મ આપે છે. કેવી રીતે? કારણ કે આ પછીનું છે એ આને બિહેવિયર બનાવવા માટે એન્ટીસીડન્ટ બની જાય છે, એટલે આને એ બી સી, વન્સ અગેન એ બી સી આમ ચાલતું રહે છે. મેં થોડીક અઘરી વાત એટલા માટે કરી કે બિહેવિયર શું છે, બિહેવિયર સાયન્સ શું છે. આ બિહેવિયર સાયન્સ છે, અને એટલે પરિણામે આપણને દૃશ્ય અને શ્રાવ્ય લઈને મોકલ્યા, અને પછી આપણને કથન આપ્યું, ને છેલ્લે આપણે લેખન તરફ વળ્યા. આ ચાર મુખ્ય કૌશલ્યો જે આપણને ઈશ્વરે આપ્યા, પરમાત્માએ આપ્યા, એમણે આપણી પાસેથી બહુ જ સ્પષ્ટ ઈચ્છા રાખી હતી. શાસ્ત્રોએ નોંધ્યું છે, વિચાર પ્રવાહ ઇતિ મનઃ. શાસ્ત્રો એવું કહે છે, વિચાર પ્રવાહ ઇતિ મનઃ. હવે શું થયું સાહેબ? આઈ એમ વેરી સોરી ટુ સે, બન્યું શું? આપણે વિચારીએ છીએ જુદું, અને આપણે આચરીએ છીએ જુદું. યાદ રાખીને આચરીએ છીએ જુદું, અને યાદ રાખીને આચરીએ છીએ જુદું, એટલે આપણે અમારો શિષ્ટાચાર ક્યાં બેઠા છો, કેવા બેઠા છો, શું બોલવું જોઈએ, પર્યુષણ વ્યાખ્યાનમાળામાં શું બોલાય, અને પછી ઘરે જઈને શું બોલાય. તમે મને ક્ષમા કરશો એવી હું અપેક્ષા રાખું છું, ન કરો તો આજનો દિવસ જાળવી લેજો. આઈ એમ વેરી સોરી ટુ સે સર. હવે બહુ મોટી શાસ્ત્રોની વાતો કરવી એ બહુ મોટો ટાઈમ પાસ છે, બહુ મોટો ટાઈમ પાસ છે. લેટ મી ટેલ યુ, કોઈ એવા સત્રો થવા જોઈએ, એવા પર્યુષણ દરમિયાન એવા સત્રો થવા જોઈએ કે એક સુંદર મજાની હરિયાળી કુદરતી જગ્યામાં, જ્યાં એસી ન હોય, જ્યાં માઇક ન હોય, જ્યાં ગીર્દી ન હોય, જ્યાં ઘોંઘાટ ન હોય, એવી જગ્યાએ આપણે 30 મિનિટ બેસીએ, આંખ બંધ કરીને બેસીએ, આજુબાજુમાં થતી ચહલ પહલને સાંભળીએ, અને આપણને અંદરથી કોક વ્યાખ્યાન આપે એ સાંભળીએ, ઉઠીને પછી વયા જ. અત્યારના વાચાળતા બહુ વધી છે સાહેબ, બહુ વધી વાચાળતા, પુષ્કળ. તમે ટીવીનો કોઈ પણ અડધી રાત્રે તમે કોઈ ટીવી ચેનલ ખોલજો સાહેબ,
એકાદ બાવા ભાઈ તો બેઠા જ હોય, બાવા ભાઈ કેવું પડે, આપણે માનથી બોલાવીએ એટલે, એકાદ બાવા ભાઈ તો બેઠા જ હોય અને તમને અડધી રાત્રે જ્ઞાન આપતા હોય. કેટલીક ચેનલમાં તો તમને એ ભાઈ પોતે કે તમે જ્ઞાન લીધું લેતા જાજો, આપણે એમ થાય કે આ થેલીમાં ભરીને આપતા હશે, શું કરતા શું હશે. હાલું આવી રીતે જો જ્ઞાન મળતું હોય તો પછી આ છોકરાઓને હું કામ દુઃખી કરીએ છીએ આપણે. એટલા માટે હું કહું છું ટાઈમ પાસ, મેં શબ્દ પ્રયોગ કર્યો એને હું જસ્ટિફાય કરું છું, ઇટ્સ અ ટાઈમ પાસ. હેવ યુ એવર થોટ કે આપણે આપણી સાથે કોઈ દી બેઠા જ નથી? તમે ક્યારે વિચાર્યું છે કે તમે તમારી જાત સાથે કોઈ દી વાત જ નથી કરી? મહાશ્વેતા દેવીએ જે વાત કરી ને, અંદર આવો ચાની બરાબર ચા હું પકાવી રહી છું, ઇતના મુશ્કિલ નહીં હે જીના. તો પછી મુશ્કિલ કેમ છે? આજુબાજુનું આ બધું છે સાહેબ, દોડાદોડી છે, 7:30 પહોંચવું છે, 10 પાછું દીકરો ગાડી લઈને બહાર આવવાનો છે, ને 10:30 થઈ ગયા, એ અંદર બહારથી ઊભો અંદર બેલ મારતો હોય મોબાઈલની, એટલે આપણું શરીર અહીંયા હોય, અહીંયા મનની વાતો કરતા હોય, ને હવે જાણે આપણું મન બહાર આંટા મારતું હોય. આ જે આખી પ્રક્રિયા છે ને, એને આપણને શિષ્ટાચાર તરફ વાળ્યા.